મોરબીના કંડલા બાયપાસ તુલસી પાર્કમાં રહેતા શખ્સને પાસા તળે અમદાવાદ જેલ હવાલે કરાયો. મોરબી એલસીબીની ટીમ દ્વારા કાગળો તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવ્યા હતા અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસાનો હુકમ કરીને શખ્સને પાસા તળે સાબરમતી જેલ હવાલે કરવા હુકમ કર્યો હતો. મોરબીના સનાળા બાયપાસ તુલસી પાર્ક સોસાયટીમાં રહેતા અને અનેક વખત મારામારી સહિતના ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ગયેલા માથાભારે શખ્સની સામે પાસાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી અને જે મંજૂર થતાં એલસીબીએ માથાભારે શખ્સને પકડીને અમદાવાદ સાબરમતી જેલ હવાલે કર્યો હોવાનું જાણવા મળેલ છે. મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ એલસીબીના પીઆઈ ડીએમ ઢોલ તથા ટીમ કામ કરતી હતી. દરમિયાનમાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં શરીર સંબંધી તેમજ સરકારી કામકાજ અને ફરજમાં રૂકાવટ બાબતે તથા ધાક ધમકી આપવાના ગુનાઓમાં જે ઇસમો સંડવાયેલા હોય તેની સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને જિલ્લા મેજિસ્ટ્રેટમાં મોકલવામાં આવી હતી. જે દરમિયાન જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નવઘણ મોહન બાંભવા જાતે ભરવાડ ઉંમર 30 રહે સનાળા કંડલા બાયપાસ તુલસી પાર્ક સોસાયટી મોરબી વાડાની પાસા દરખાસ્ત મૂકવામાં આવેલી હોય મંજૂર થતાં હાલ પોલીસ દ્વારા તેને ધરપકડ કરી બી ડિવિઝન પોલીસ હવાલે કરાયો હતો અને તેને અમદાવાદની સાબરમતી જેલ ખાતે મોકલવાનો હોય એ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. હાલ પોલીસ દ્વારા નવગણ મોહન બાંભવા જાતે ભરવાડ નામના શખ્સને તેના રહેણાંક વિસ્તાર તુલસી પાર્ક ખાતેથી પકડી અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા અર્થે તેને પીઆઈ ઢોલની માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ હવાલે કરાયો હતો અને હવે તેને સાબરમતી જેલમાં ધકેલવા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.